પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યુઅલી દેશમાં 9 નવી વંદે ભારત ટ્રેનનો શુભારંભ કરાવ્યો છે, જેમાંની એક ટ્રેન એટલે કે જામનગરથી અમદાવાદની વંદે ભારત ટ્રેનનો આજે શુભારંભ થયો છે. જામનગર રેલવે સ્ટેશન પર સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય દિવ્યેશ જાડેજા, મેયર વિનોદ ખીમસુરિયા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલ કગથરા, જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશ મુંદ્રા અને રેલવેના DRM અશ્વિની કુમારની ઉપસ્થિતિમાં ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જામનગર છેવાડાનો જિલ્લો હોય, અહીંથી વંદે ભારત જેવી ટ્રેન શરૂ થતાં લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. મંગળવારને બાદ કરતા અઠવાડિયામાં આ ટ્રેન એક જ દિવસમાં અમદાવાદથી પાછી ફરી રહી હોય ત્યારે બ્રાસપાટ ઉદ્યોગકારો, વિદ્યાર્થીઓ તેમજ અન્ય પ્રવાસીઓ માટે વંદે ભારત ટ્રેન આશીર્વાદરૂપ સાબિત થનારી છે. અમારી પહેલી વંદે ભારતની સફર છે અને મેં પણ કંઈક સંકલ્પ કર્યો હતો કે હું પહેલું વંદે ભારતની મારી જે જર્ની હશે કે જે દિવસે આપણા હાલારમાં આપણને વંદે ભારતની સુવિધા પ્રાપ્ત થશે તે દિવસે જ હું વંદે ભારતની મુસાફરી કરીશ. બહુ જલ્દી મારો આ સંકલ્પ, મારી આ લાગણીને વાચા મળી છે. એ બદલે હું માનનીય પ્રધાનમંત્રીશ્રી, માનનીય રેલમંત્રી આદરણીય શ્રી અશ્વિની વૈષ્ણવજી, બેન દક્ષિણાબેન, આપ તમામનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને સર્વે નાગરિકોને, આપણા સમગ્ર આલાર પંથકના સર્વે નાગરિકોને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું. આ સુવિધા બદલ હું માનું છું આપ સૌના લીધે જ આ સુવિધા હું આપ સુધી માનનીય પ્રધાનમંત્રીશ્રીના માધ્યમથી પહોંચાડી શકી એ બદલ હું આપ સૌ